సదానందాంబోధి స్మితరుచిర్ పూర్ణేందువదన ప్రఫుల్లాంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపరావార శ్రిత సకల జీవాతి సుఖదో మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయ దర్శనం మందహాసరుచిరానాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓమయ అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవాని. శ్రీ హరికృష్ణ మహారాజని జయ. శ్రీ ఘనశ్యామ మహారాజని జయ. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર ચિંતામણી પાંચમાં છેલ્લે મહારાજનો મહિમા સમજાવતા સ્વામી એમ કહે છે, ભગવાન છે અતિ દયાળુ સ્વભાવના છે, નિર્વિકારી છે, પરમ મંગલકારી છે, ભક્ત ભય હારી છે, ભક્તના ભયને દૂર કરવાવાળા છે અને પોતાના આશ્રિતને અભયદાન આપીને, જે દાન સૌથી મોટું દાન છે અભયદાન છે, જીવાત્માને અભયદાન ભગવાન કે ભગવાનના સંત આપી શકે છે એવા પોતાના આશ્રિતને અભયદાન આપવાવાળા આપ છો પ્રભુ એવું હું જાણું છું. આ બધી જ મહાત્મ્યના શબ્દોને મહાત્માની ચિંતામણી લખવા પાછળનો સ્વામીનો અભિપ્રાય એવો જણાય છે કે આ બધુંય આપણે જાણેલું હોય તો આપણે ભગવાનની સ્તુતિ કરતા હોય, ભગવાનને પ્રાર્થના કરતા હોય ત્યારે આ આ શબ્દો યાદ આવતા મહારાજ પ્રત્યેનું ખેંચાણ વધે, મહારાજ પ્રત્યેનો ભાવ વધે, મહારાજ પ્રત્યેની આર્થ પ્રાર્થના જે આપણી છે એ ઊંડાણથી થઈ શકે એવા આશય સાથે સ્વામી અહીંયા આગળ આ બધા બિરુદો મહારાજ માટેના લખી આપણને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. આગળ સ્વામી પાંચમી ચિંતામણીમાં લખે છે, સચ્ચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણો છો, જેને અતિ અગમ કહે શ્રુતિ જીવન જાણો છો, છો પરમ કલ્યાણકારી જીવન જાણો છો, એવી નવતમ મૂર્તિ ન્યારી જીવન જાણો છો, તમે કોટી બ્રહ્માંડાધીશ જીવન જાણો છો, વળી સર્વેતના છો ઈશ જીવન જાણો છો, ધર્મ ધુરંધર ધન્ય ધન્ય જીવન જાણો છો, ભક્તિ ધર્મનાનંદન જીવન જાણો છો, અલૌકિક મૂર્તિ આપે જીવન જાણો છો, જોયે જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણો છો, તમે કાળ માયાના નિયંતા જીવન જાણો છો, છો ગુણ સાગર ગુણવંતા જીવન જાણો છો, તમે ભવ બ્રહ્માના સ્વામી જીવન જાણો છો, અકડ મૂર્તિ અંતર જામી જીવન જાણો છો, પતિત પાવન અસરણ શરણ જીવન જાણો છો,
અદમોદારન અગહરન જીવન જાણો છો, નખ શિખ મૂર્તિ મંગળ રૂપ જીવન જાણો છો, આવે જો એ સુખ અનોપ જીવન જાણો છો, આનંદ પાવ આનંદ કર જીવન જાણો છો, આનંદમાં મુખ મનોહર જીવન જાણો છો. સ્વામી લખે છે, સચ્ચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણો છો. પ્રભુ તમે સત્ય છો, ચૈતન્ય છો, આનંદમય છો. તમારી મૂર્તિ સતચિત અને આનંદમય છે અને હું જાણું છું, દિવ્ય છે એ બધાય ગુણો. શ્રુતિ એટલે વેદ તમને જેમ આગળ આવ્યું તું નેતિ કહે છે, એમ શ્રુતિ તમને અગમ કહે છે. અગમ એટલે ન જાણી શકાય એવા, ન કળી શકાય એવા. આગળ પણ હમણાં ગાયું એમાં અકળ શબ્દ આવ્યો ત્યારે અગમ શબ્દ અને અકળ શબ્દ બે સમાન છે. વેદો બધું જ જાણે છે, સૃષ્ટિ પહેલાનું અને સૃષ્ટિ પછીનું તમામ વર્ણન વેદોમાં છે, પરંતુ એ વેદો પણ તમારા સ્વરૂપને જાણવા માટે અગમ છે. તમે એની માટે અગમ છો, તમને જાણી ન શકે એવા આપ છો. એ વેદો બધાના પારને પામ્યા હોવા છતાં પણ જ્યારે પ્રભુ તમારા સ્વરૂપની વાત કરવા જાય છે ત્યારે વેદો પણ, વેદોની વાણી પણ જ્યાં અટકી જાય છે, એવું આપનું અગાધ અમાપ સ્વરૂપ છે. છ પરમ કલ્યાણકારી એવી નવતમ મૂર્તિ ન્યારી. બધાથી આપની મૂર્તિ હાવ નવી જ છે, હાવ જુદી જ છે, કારણ કે આ બ્રહ્માંડની અંદર પૂર્વે કોઈ દી આ સ્વરૂપ આવ્યું જ નથી. આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે, નથી આવ્યા ને આવશુ ક્યાંથી રે, સૌ જન જાન જો મન માથી રે. મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ, નિર્ગુંદા સ્વામીની વાતોમાં વાત છે, મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ કાંડું ઝાલીને હાથ પોતાની છાતી પર રખાવીને એમ કે છે, સ્વામીનો હાથ મહારાજ પોતાની છાતી પર મૂકીને એમ કે છે, સ્વામી આ મૂર્તિને ભજી ભજીને અનંત કમલાપતિ થવાય છે, આ મૂર્તિને ભજીને અનંત કમલાપતિ થાય છે. કમલાપતિ એટલે કે લક્ષ્મીના પતિ, અનંત આ મૂર્તિને ભજીને થાય છે. મહારાજ પોતાની છાતીએ હાથ અડાડે છે એવી નવતમ મૂર્તિ ન્યારી, જે મૂર્તિની કલ્પના કરવી પણ આપણા માટે કઠણ છે, જે મૂર્તિ વિશેની ચર્ચા કરવી એ પણ સારામાં સારા વિદ્વાનો માટે, સારામાં સારા શાસ્ત્રજ્ઞ માટે કઠણ છે, એવી મૂર્તિ એટલે ભગવાન સ્વામિનારાયણ. બહુ અગમ છે, બહુ નવતમ છે અને કોઈ રીતે કડાઈના એવા છે. અતિ પરમ કલ્યાણકારી, જેને મળે એનું પરમ કલ્યાણ કરી દે. એ આત્મા ગમે એવો પામર હોય, એ આત્મા ગમે તે યોનિમાં ભટકતો હોય, પણ ભગવાન સ્વામિનારાયણના યોગમાં એન કેન પ્રકારે જે આત્મા આવ્યો છે એ આત્મા બાજી જીતી ગયો છે. એટલા દયાળુ, એટલા કોમળ અને એટલા સચોટ ભગવાન છે આ, કે એને જે ધાર્યું છે ને એ ગમે તે રીતે કરાવે જ પાર કરે. એનો સંકલ્પ એક જ છે, તમે અમારા કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, મધ્યનું 45મું. અને જો કોઈ સાચો થઈને અમને મન અર્પે તો અમારે, અમે એને એવો કરીએ જ છે, એ પણ મધ્યના 45મા મહારાજ કહે છે. અમારા તમે કહેવાઓ છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, આ એનો સંકલ્પ છે. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે
એમનો આશય, એમનું લક્ષ બહુ સચોટ છે અને એના માટે આપણી ઉપર જે કરવું ઘટે એ પોતાના કોમળ સ્વભાવને એક સ્ટેપ પાછળ રાખીને પણ કરે છે. પણ છે પરમ કલ્યાણકારી. મહારાજનું સ્વરૂપ પરમ કલ્યાણકારી છે. કલ્યાણ માત્ર મહારાજના સ્વરૂપમાં રહેલું છે. એ સ્વરૂપના જેને એક વખત દર્શન કર્યા, એ સ્વરૂપમાં જેની વૃત્તિ એક ક્ષણના કરોડમાં ભાગ માટે પણ ચોંટી ગઈ, એનું પરમ કલ્યાણ થઈ ગયું. એ સ્વરૂપને જેને એક વખત જેને મહારાજને સ્તુતિ કરી, એનું કામ પૂરું થઈ ગયું. કારણ કે પરમ કલ્યાણકારી, જેવી રીતે આખી પૃથ્વી સોનાની હોય, આખી પૃથ્વી સોનાની હોય, સમુદ્રો છે એ બધાય સોનાના પાણીના હોય, કલ્પના આવું હોય નહીં, સોનાનું પાણી થઈ ગયેલું હોય, વરસાદ વરસતો હોય એ પણ સોનાના ટીપા વરસતા હોય, તો કોના ઘરમાં સોનું ના હોય? આખી પૃથ્વી સોનાની હોય, દરિયા સોનાના પાણીના હોય, વરસાદ સોનાના ટીપાનો વરસતો હોય, કલ્પના છે આવું હોય નહીં. પણ એવું જો હોય તો આપણે એવું કહી શકીએ કે પૃથ્વીના આ વ્યક્તિ પાસે સોનું નહીં હોય, ઝૂંપડામાં રહેતો હોય એની પાસે પણ સોનું હોય, ભીખ માગતો હોય ને એની પાસે પણ સોનું હોય, કારણ કે પૃથ્વી જ સોનાની છે. આખી પૃથ્વી સોનાની હોય ત્યાં કયો વ્યક્તિ એવો હોય જેની પાસે સોનું ના હોય? એમ મૂર્તિ જ પરમ કલ્યાણકારી હોય ત્યાં એ મૂર્તિના કોઈ પણ પાર્ટમાં કોઈ પણ રીતે કોઈ પણ સંબંધે કરીને આત્મા જોઈન્ટ થાય એટલે એનું પરમ કલ્યાણ થાય. પૃથ્વીના પેટાળમાં તો અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ વસ્તુ રહેલી છે, જ્યારે ભગવાનની મૂર્તિમાં એવું નથી કે માથામાં પરમ કલ્યાણ છે ને હાથમાં નથી. મહારાજના આખે આખા સ્વરૂપમાં પરમ કલ્યાણ રહેલું છે. કોઈ પણ જગ્યાએ જીવ ચોટે, ચાહે મહારાજનો એક તલ હોય, મહારાજનો એક કાન હોય, મહારાજનો એક રોમ ના હો, રોમ પણ કેમ ના હોય, રોમનો કરોડમો ભાગ પણ કેમ ના હોય, પણ એમાં પણ જીવની વૃત્તિ ચોટે તો પરમ કલ્યાણ છે. એ મહારાજના સ્વરૂપની એન કેન પ્રકારે સ્તુતિ કરે તો પણ જીવનું પરમ કલ્યાણ છે. એ ભગવાનના સ્વરૂપની અંદર નિંદા ભાવે કોઈ જોડાય તો પણ પરમ કલ્યાણ છે. કારણ કે સાકરનો પહાડ હોય, એને કોઈ ગાળ દે, એને કોઈ પથ્થર મારે, તો પણ સાકરનો પહાડ તો ગળપણ જ આપવાનો. એમ મહારાજનું સ્વરૂપ પરમ કલ્યાણ જ દેવાનું, પરમ કલ્યાણ દેવાનું. કોઈ પણ ભાવે જીવ જોડાય, કોઈ પણ ભાવે, કોઈ પણ રીતે એના યોગમાં આવે, એનું કલ્યાણ કરે, એવા મહારાજ પરમ કલ્યાણકારી છે. મહુધાના બ્રાહ્મણ ઈશ્વર હતો, એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો હતો. બધાય ભક્તો એને મહારાજની પાસે લાવ્યા. આ રાક્ષસ જે બ્રહ્મ રાક્ષસ એટલે બ્રાહ્મણમાંથી થયેલો રાક્ષસ હતો, એટલે એને બધાય સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ ભણેલો હતો. એ જે બ્રહ્મ રાક્ષસ હતો, ભૂત, એ ઓલા ઈશ્વરમાં રહીને શ્લોક બોલવા લાગ્યો, ગીતાના શ્લોક બોલે, અલગ અલગ ઉપનિષદોના મંત્રો બોલે. મહારાજ કે કોણ શ્લોક બોલે છે આ? હરિભક્તો કે મહારાજ બ્રહ્મ રાક્ષસ બોલે છે, તે આને વળગ્યો છે. વિચારો, સંસ્કૃતના શાસ્ત્રોના શ્લોક મોઢે હોવા છતાં, ગીતા મોઢે હોવા છતાં શું થયા છે? બ્રહ્મ રાક્ષસ થયા છે. અભણ હોય, અંગૂઠા છાપ હોય, કશું જ બોલતા આવડતું ના હોય, કઈ મોઢે ના આવડતું હોય, કીર્તન મોઢે ના આવડતું હોય, પણ પોતાનું જીવન એટલું સુઘડ જીવ્યા હોય ને, તે અંતકાળે એમ કે મહારાજ મને લેવા આવ્યા છે, ધામમાં જાય અને શાસ્ત્રો આખા ઈદમ કરેલા વ્યક્તિઓ બ્રહ્મ રાક્ષસ થાય, આટલો તફાવત છે. ભગવાનનો યોગ થાય અને ભગવાનને સાચો થઈને ભજવા માંડે, નિયમ ધર્મ પાળવા માંડે, તો ગમે એવો સામાન્ય હોય તો અક્ષરધામને પામી જાય, અને ગમે એટલો શાસ્ત્રજ્ઞ હોય
ગમે એટલો તત્વજ્ઞ હોય, ગમે એટલો તર્કજ્ઞ હોય, પરંતુ જો ભગવાનની ભક્તિ ન હોય, જો ભગવાનમાં હેત ન હોય, જો ભગવાનના ધર્મ નિયમનું અનુસંધાન ન હોય, તેની અધોગતિ થાય છે. શ્લોક બોલતો હતો મહારાજ કે કોણ આ બ્રહ્મ રાક્ષસ છે, મહારાજ કે મારી પાસે લાવો. મહારાજે દ્રષ્ટિ કરી અને હોંકારો કર્યો, તે બોલતો બંધ થયો. મહારાજે કહ્યું તું કોણ છે, તે કહે ત્યારે પેલો શું કે હા મેં તમારું શું કામ છે, હું કોણ છું તે તમારું શું કામ છે. આ જીવનો આવો ધંધો, ભગવાન કલ્યાણ કરવા ઈચ્છે ત્યારે આ શું કે તમારે શું કામ છે, સાધુ કલ્યાણ કરવા ઈચ્છે તો કે હું જે કરું એ તમારો શું પ્રોબ્લેમ છે, તમે તમારા રસ્તે આલ્યા કરો ને મને કરો ડિસ્ટર્બ કરો છો. લો જીવને તમે હરખો રસ્તો બતાવવા જાઓ કે ભલા આ બાજુ ભૂલો પડી જઈશ, આગળ જતાં દુઃખી થવાય એવું છે આમાં, તમે તમારું કામ કરો ને, તમે તમારા રસ્તે રહો ને, અમને ડિસ્ટર્બ શા માટે કરો છો, મને બધી ખબર પડે છે. શું કે મને જમપુરીમાં જાય તેથી ખબર પડે, કહે છે ભગવાન કે ભગવાનના મોટા પુરુષ આપણને કંઈ કહે ને, ત્યારે એને બે હાથ જોડીને સ્વીકારી લેવું. કદાચ સત્ય ન લાગે, આપણને લાગે કે અસત્ય છે, આપણને લાગે કે આપણે તો આ બધી જગ્યાએ ક્યાંય આપણને પ્રોબ્લેમ નથી થાય એવો, તોય બે હાથ જોડીને કહેવું કંઈ વાંધો નહીં, તમે જેમ કીધું એમ કરશું બસ. કારણ કે આપણું જોયેલું હોય ને એ 2 ફૂટ, 3 ફૂટ, 10 ફૂટ, 15 ફૂટ, 50 ફૂટ, 100 ફૂટ, 500 ફૂટ, 5000 ફૂટ ને 25000 ફૂટ, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 1000 કિલોમીટર સુધી જોયેલું હોય, આપણું જોયેલું હોય તો બહુ બહુ તો 15-20 હજાર કિલોમીટર જોયું હોય, પછી કેટલુંક જોયું હોય, 10 દિવસનું જોયું હોય, મહિનાનું જોયું હોય, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ સુધીનું જોયું હોય, પછી કેટલું જોયું હોય, આપણું જોયેલું આટલું હોય. ભગવાન અને મોટા પુરુષોનું જોયેલું હોય ને, ખરબોના ખરબો યુગ યુગાંતર સુધીનું જોયેલું હોય, અહીંથી માંડીને અક્ષરધામની બોર્ડર સુધીનું જોયેલું હોય, આવું હોય. માટે એની વાતને નકારતા પહેલા સંપૂર્ણ ન સ્વીકારી શકીએ હૃદયથી, તો પણ બે હાથ જોડીને એમ કેવું કે ના, તમે કીધું એ બરાબર જ હોય, મને હજુ હા નથી પડતી, પણ તમે કીધું એટલે બરાબર છે, એમ નિષ્કપટ ભાવે કહી અને સ્વીકારી લેવું કે વાંધો નહીં, હું એમાં સુધારો કરી દઈશ. પણ જો આપણે એને નકારી નાખ્યા કે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, તો મરી ગયા. આવો પ્રશ્ન બ્રહ્મ રાક્ષસે કીધો, તમારું શું કામ છે? મહારાજ કે કામનો દીકરો થઈશ નહીં, નીકળી જા આમાંથી. ત્યારે ઓલો રાક્ષસ કે આ ક્યાં તમારો સત્સંગી છે? મહારાજ કે નહીં હોય તો કરીશું, નહીં હોય તો અત્યારે હું સત્સંગી કરીશ, તું નીકળ આવે અહીંથી. એની એટલી ખબર છે કે સ્વામિનારાયણના સત્સંગી એમ ના જવાય, એટલે એ કે આ તો તમારો સત્સંગી છે નહીં, ભાઈ હું કરો માથાકૂટ કરો છો, રહેવા દો ને મન શાંતિથી આમાં. પછી મહારાજે ભૂતવાળાને વર્તમાન ધરાવ્યા, તે ઢીલો પડ્યો. મહારાજે વર્તમાન જેવા ધરાવ્યા ને, તે પેલો બ્રહ્મ રાક્ષસ અંદર બેઠેલો હતો ઓલાના શરીરમાં, એ ઢીલો પડી ગયો. મહારાજ કે નીકળી જા, તે કહે ક્યાં જાઓ? તે મહારાજ કે આ સંન્યાસી દેવાનંદમાં જા, દેવાનંદ સ્વામી બેઠા હતા ને આમાં જા. કે એ કે એમાં જાઓ તો બળી જાઓ. તો મહારાજ કે અમારા પરમહંસોમાં જા, આ સાધુઓ બેઠા છે એમાં જા. તો કે ન્યા જાઓ તો જીવતો જ હાનો રહું, મરી જઉં ન્યા જઉં તો, બળી જ જાઓ. મહારાજ કે વડમાં રહીશ, આ વડલો છે એમાં રહીશ. ત્યારે તે કે જ્યાં આવી સંત સભા થાય ત્યાં મારાથી કેમ રહેવાય, આ વડલામાંય મારાથી ના રહેવાય, કારણ કે તમારા સાધુ અહીં બેહે, મારાથી અહીં ના રહેવાય. ત્યારે મહારાજ કે તારે ક્યાં રહેવું છે? ત્યારે બોલ્યો, તમારા સ્વરૂપનો જેને પૂરો નિશ્ચય ના હોય અને સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં હોય, વર્તમાન પૂરા વર્તતા ના હોય, તેમાં કહો તો જઈને રહું, રહું તમારાની અંદર જ, પણ જે તમારામાં નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ કરતો હોય અને વર્તમાન હરખા પાડતો ના હોય એની અંદર જઈને રહો. ત્યારે મહારાજ બોલ્યા, સાંભળો, સભાને કીધું, સર્વે આ ભૂત તમારામાં આવવાનું કહે છે,
માટે વર્તમાન ના પાડતા હોય તેમાં ભૂતને બ્રહ્મ રાક્ષસને મોકલીએ છે. પછી બાઈઓ બોલ્યા, તમારા વર્તમાન બરાબર ખટકો રાખીને પાડશું, પણ અત્યારે મોકલતા કોઈક ઢીલા હશે વર્તમાનમાં. મહારાજ તો એક આરે 10 ઓપરેશન કરતા, અત્યારના ડૉક્ટર તો એક ઓપરેશન એક જ કરે ને, આંખનું કરે તો આંખનું જ કરે ને, અને આંખનો એ આંખની સ્પેશિયાલિસ્ટ હોય ને, પછી એ આંખની આંખનું કરે, કાનનું ના કરી શકે, કાન માટે બીજો બોલાવવો પડે, અને બંનેના ઓપરેશનના ટાઈમ જુદા રાખવા પડે. એવું ચાલે હાર્ટનું એક બાજુ પર કરે, એક બાજુ પર આંખવાળો કરે, એક બાજુ પર પગવાળો કરે, એવું ના હોય. ઓપરેશન એક અંગમાં કરવા હોય ઘણી વખત તો એ 3 વખત કરવા પડે એને. અને શ્રીજી મહારાજ તો ઓપરેશન કરે ને તો એક આરે અગિયાર બાર પંદર વીસ પચાસ હજાર બે હજાર દસ હજાર પંદર હજાર હજારો લાખો ને ખરબોનું ઓપરેશન કરી નાખે એવા સર્વોપરી ભગવાન છે. એકમાં કેટલાનું કરી નાખ્યું બોલો? પેલા બ્રહ્મ રાક્ષસનું કરી દીધું, ઓલા બ્રાહ્મણને વર્તમાન ધરાવી દીધા અને સત્સંગી કરી દીધો, આ બાજુ જે કાચા પોચા હતા સભામાં વર્તમાન પાડવામાં એ બધાને ધમકી આપી દીધી, તમારામાં આવશે હરખારો, આ આવવાનું કહે છે, બોલો શું કરવું છે. અને એમાંય બાઈઓને ખાસ આવું બધું ઢીલું હોય એટલે બાઈઓએ કીધું, મહારાજ બધા વર્તમાન ખટકો રાખીને પાડશું અને તમારો નિશ્ચય બરાબર રાખશું, પણ બ્રહ્મ રાક્ષસને અમારી પાસે મોકલતા નહીં. મહારાજે પેલા બ્રહ્મ રાક્ષસને કહ્યું, ભાઈ તારી અહીં ક્યાંય જગ્યા નથી, એક કામ કર, તું બદ્રિકા આશ્રમમાં જા, ત્યાં જઈને તપ કરીને મુક્ત થા. અને એ બ્રહ્મ રાક્ષસને મહારાજે બદ્રિકા આશ્રમમાં મોકલ્યો. છો પરમ કલ્યાણકારી જીવન જાણો છો, એવી નવતમ મૂર્તિ ન્યારી જીવન જાણો છો. તમે કોટિ બ્રહ્માંડાધીશ જીવન જાણો છો, વળી સર્વેતના છો ઈશ જીવન જાણો છો. ધર્મ દુરંદર ધન્ય ધન્ય જીવન જાણો છું, ભક્તિ ધર્મ નાનંદન જીવન જાણો છું. હે પ્રભુ, તમે કોટી બ્રહ્માંડાધીશ, જે બ્રહ્માંડોના અધિપતિ છે એવાના પણ તમે ઈશ છો, કહેતા ભગવાન છો. બ્રહ્મા વિષ્ણુને શિવ થકી આ સૃષ્ટિ થઈ, આખું બ્રહ્માંડ બ્રહ્માજી વિષ્ણુ અને શિવ આ ત્રણને જ ભગવાન માને છે. જનરેટર ઓપરેટર ડિસ્ટ્રોયર ઇક્વલ ટુ ગોડ, GOD. બ્રહ્માજી જનરેટ કરે છે, વિષ્ણુ ભગવાન ઓપરેટ કરે છે, અને શિવજી ડિસ્ટ્રોય કરે છે. એને જ આખું બ્રહ્માંડ, દેવતાઓથી માંડીને મનુષ્યોથી માંડીને પાતાળ લોક સુધીના તમામ જીવાત્માઓ, દેવતાઓ, નિશાચરો, આ બધા ભગવાન તરીકે બ્રહ્મા વિષ્ણુ અને શિવની જ ઉપાસના કરે છે. એ બધાને એનાથી પર કોઈ તત્વ છે આનું જ્ઞાન નથી. બ્રહ્માંડની પ્રજાને બ્રહ્માંડાધિપતિઓ બ્રહ્મા વિષ્ણુને શિવ સિવાય કોઈ પણ પ્રકારની બીજી ઈશ્વર સૃષ્ટિનું જ્ઞાન નથી. એને જ ભજે છે, એને જ વંદન કરે છે, એનું જ ભજન કરીને એને સુખ થાય છે, મળે છે સુખ, એના કારણે એને જ માને છે. કારણ કે દરેક બ્રહ્માંડે બ્રહ્મા વિષ્ણુ શિવ મોટેરા છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો, એમ બ્રહ્માંડે આ ત્રણ મોટા છે, તે સર્વે પ્રજા એને નમે છે. અને એ ત્રણ પુરુષોત્તમને ભજે છે અને પુરુષોત્તમને નમે છે. પંચાળાનું ચોથું વચનામૃત એ પ્રમાણે અનેક બ્રહ્માંડોના ઈશ જે બ્રહ્મા વિષ્ણુ શિવ છે, એના પણ પ્રભુ તમે ઈશ છો. સર્વે તના છો ઈશ, તમે બધાના ઈશ છો. ધર્મ ધુરંદર ધન્ય ધન્ય, ધર્મની ધુરાનું વહન કરવાવાળા આપ છો. ભક્તિ ધર્મનાનંદન, ભક્તિ અને ધર્મનાનંદન એવા પ્રભુ તમે છો, એને હું વંદન કરું છું, હું તમને એવા જાણું છું. અલૌકિક મૂર્તિ આપે જીવન જાણો છો, જોયે જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણો છો.
તમે કાળ માયાના નિયંતા જીવન જાણો છો, તમે કાળ માયાના નિયંતા જીવન જાણો છો, છો ગુણ સાગર ગુણવંતા જીવન જાણો છો. તમે પ્રભુ, તમારી મૂર્તિ અલૌકિક છે, જેને જોતા જન્મ અને મરણનું દુઃખ આપોઆપ ભાગી જાય છે. જન્મ અને મૃત્યુનું દુઃખ તમને જોયા પછી રહેતું નથી. જેને જેને મહારાજના દર્શન કર્યા, સહજમાં દર્શન કર્યા, એક ઘડી માટે દર્શન કર્યા, એક સેકન્ડ માટે દર્શન કર્યા, તો પણ એના જન્મ અને મરણનું દુઃખ જતું રહ્યું. વરતાલનો સમયો કરીને મહારાજ કાઠીઓ સાથે નીકળ્યા હતા. માર્ગમાં નાવલીનું પાદર આવ્યું. સિપાહીની બાઈઓ ત્યાં આડી ફરીને પગે લાગી. નાવલી ગામ, જે આપણી સ્વામિનારાયણ સંસ્કારપીઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, નાવલી, ત્યાં મહારાજ એ રસ્તેથી નીકળ્યા. ગામના પાદરમાં સિપાહીની બાઈઓ, મુસલમાનની બાઈઓ ત્યાં પગે લાગી. આ મુખારવિંદના દર્શન ફરી ક્યારે થશે એમ ચોધાર આંસુએ રડવા લાગી. મહારાજ કે, બાઈઓ અમને જવા દો, અમે જ્યારે વરતાલ આવશું ત્યારે તમને ખબર આપશું. પછી બાઈઓએ જવા દીધા. ત્યારે એક બાઈએ કહ્યું, હે સ્વામી, અમારી ઉપર નજર રાખ્યો, અમારી પર નજર રાખજો, એમ ત્રણ વાર કહ્યું. ત્યારે મહારાજ ત્રણ વાર જવાબમાં બોલ્યા, ભલે નજર રાખશું, ભલે નજર રાખશું, ભલે નજર રાખશું. ત્યારે સુરા ખાચર કે, તમે શું નજર રાખશો, શું નજર રાખશો મહારાજ, તમે નજર રાખશો રાખશો. કીધું, શું કરવા, જીવોને ખાલી ખાલી બનાવો છો કે રમૂજીને, શું નજર રાખી દેવાના તમે. મહારાજ કે, હું એમનું તમારી બરાબર કલ્યાણ કરીશ, આ નજર રાખવાનો છું, એનું કલ્યાણ હું તમારા બરોબર કરીશ. સુરા ખાચર કે, કંઈ સાધન કર્યા નથી તોય, કોઈ પણ સાધન નથી કર્યા તોય, એને અમે તો તમારી ભેગા કેટલું રખડીએ છીએ, જે ખવડાવો એ ખાઈએ છીએ, જેમ વઢો એ સહન કરીએ છીએ, તો અમારું કલ્યાણ, એ ત્રણનું કલ્યાણ અમારા જેવું આવું કેમ. ત્યારે મહારાજ કે, તમારે માથે મોટા પાગડા છે, પણ તમને ન કહ્યું કે મારું ધ્યાન રાખજો, અને અમને કહ્યું તો એને ભગવાન જાણીને કહ્યું ને. કાઠીઓ કે, મહારાજ તમે તો ભગવાન છો, જે ચાહો તે કરો. મહારાજ કે, કૃષ્ણ અવતાર વખતે આ બધી ગોપીઓ હતી, એ ગોપીઓમાંની આ સ્ત્રીઓ છે, સિપાહીની સ્ત્રીઓ થઈ છે, એટલે ઓળખી જાય. જેને ભગવાનના એક વાર દર્શન કર્યા, એના જન્મ મરણને ભગવાન કાપી નાખે છે. કાળ અને માયાના નિયંતા છે ભગવાન. કાળ અને માયા ઉપર ભગવાનનું ચાલે છે, કાળ માયાનું ભગવાન ઉપર ક્યારેય ચાલતું નથી. વરતાલમાં એકવાર મહારાજ બેઠા હતા. રાત્રે સભામાં અભિચાર મંત્રથી મનુષ્યને મારનારી તાંત્રિક સ્ત્રી આવી. આ ભગવાનને આવા ભટકાઈ જતા, તાંત્રિક સ્ત્રી આવી, એને અડદ મહારાજ પર નાખ્યા, મંત્રેલા અડદ. મહારાજ કે, આ સભામાં કોઈ માસી પૂતના જેવી આવી છે, અમને મારવા સારું અડદ નાખે છે, પણ અમે તો પરમેશ્વર છે, તે અમને કાંઈ નહીં થાય. સા સારું અડદ નાખી દેતી હશે, ઘરમાં હશે ખાવા કામ આવે, ખીચડી કરીને ખાજે ને ઘેરજીને. મહારાજ અંતરિયામી રૂપે આવું બોલ્યા. પણ કાળ અને માયા, એનું ભગવાન સામે કાંઈ ચાલતું નથી. પછી મહારાજ જેમ એમ બોલ્યા ને, તો એલી તાંત્રિક સ્ત્રીનું શરીર બળવા લાગ્યું, અને હાથ જોડીને કે, મહારાજ તમે તો ભગવાન છો, હું તો પાપની છું, મેં 27 માણસોને મંત્રથી માર્યા છે. તાંત્રિક સ્ત્રી હતી, એને 27 વ્યક્તિઓને મારી નાખ્યા હતા, અને હું તમારે શરણે આવી છું, માટે મારું કલ્યાણ કરો. તે વર્તમાન ધરાવીને ભક્ત થઈને મહારાજે એનું કલ્યાણ કર્યું. આવા બધા વિદ્યાઓમાં જે હોય સુખી ના હોય, એની એટલી ખરાબ દશા થાય છે. જ્યારે આપણે નાવલી ગુરુકુલ સંસ્થાની સેવા આવેલી ને, ત્યારે ત્યાં આગળ રહેવાનું થયેલું અમારા સંતોને, ત્યારે આણંદના આણંદ જિલ્લાની અંદર આવું તંત્ર વિદ્યા કરવાવાળા માણસો હશે. એમાં બે જુવાનિયા કરે, એ લગભગ હશે 35-40 વર્ષના હશે. તેને એક બે વાર યોગ થઈ ગયો, એટલે ન્યા આવે, અને આવે એટલે પછી આપણે તો સત્સંગની વાતો કરીએ ને,
એટલે સત્સંગની વાત સાંભળે, મુમુક્ષુ હતા, ગમ્યું. હવે એ ઓલું તંત્રબંત્ર શીખેલા, તેના શરીર ઉપર છે ને આમ બધે ઘા બધા આમ અલગ અલગ, એટલે બેસે એટલે હું પૂછું કે આ બધા ઘાહાના છે ને શું છે આ બધું. એટલે પછી મને કે અમે સ્વામી અહીં છે ને મોટા મોટા આનંદમાં તો કે ચરોતરમાં તો મોટા મોટા બધા પટેલો હોય, શેઠિયાઓ, એના બધા વિધિ કરીએ, કે એમાં કોકને મારી નાખવાનું હોય, કોકને કંઈક આ કરવાનું હોય, તો આવું બધું અમે કરીએ. પણ કે એ બધું કરવા માટે અમારે આ અમુક દિવસોએ અમુક અમારા લોહીની આહુતિઓ આપવી પડે, અને એની અંદર આ બધું થયેલું છે. પણ કે એટલી ખરાબ જિંદગી છે આ, આમાંથી બહાર નીકળવું છે અને આમાંથી છૂટવું છે. ખાસું 2 મહિના 4 મહિના 6 મહિના સુધી અને યોગ રહેલો, કંઠીઓ પહેરેલી, ભજન કરતા થયેલા, એ કે આ જે કપડાં પહેરીને તમારી પાસે આવીએ છીએ ને, આવા કપડાં કે અમે જ્યારે અમારે મૂળ દશામાં હોઈએ ત્યારે આવા કપડાં ના પહેરીએ, ત્યારનો અમારો વેશ આખો જુદો હોય, એ ફોટો તમે જોવો તો તમે અમને પાસે બેસાડોય નહીં કે. પણ કે અમારી જિંદગી બહુ ખરાબ છે અને બહુ દુઃખ છે. ભગવાનને પ્રાર્થના કરજો તમે સંતો કે આમાંથી અમે છૂટા થઈએ, દુઃખ અમારું જાય. ભારતનો સૌ બહુ મોટા જાદુગરોમાંનું જેનું નામ છે, એક જાદુગરનું એકવાર સ્ટુડિયો રેકોર્ડિંગની અંદર ભેગો થયેલો, ત્યારે જાદુગર એનો પેલો વોઇસ રેકોર્ડ કરે ને, એ લોકોનો સ્ટેજ પ્રોગ્રામ કરવાના હોય ને, એટલે શરૂઆતમાં જ એનો પોતાનો વોઇસ રેકોર્ડ કરે, આખું બધું આખું વાતાવરણ એવું કરવા માટે એ ત્યાં જ આવેલો. એ સ્ટુડિયોમાં આપણે કીર્તન રેકોર્ડિંગની કેસેટ હતી ને એને આવું કંઈક રેકોર્ડિંગ હતું, ત્યાં ભેગો થઈ ગયો. એને તે સમયે સંતોને એમ કીધેલું કે અમારી જિંદગી બહુ ખરાબ છે, અમારો અંતકાળ બહુ ખરાબ છે, માટે હાથની કરામતો અમે કરીએ ત્યાં સુધી વાંધો નથી, પણ જે બીજી અમુક કરામતો જે કરવાની છે ને, એની અંદર અમે જે મેલી વિદ્યાનો ઉપયોગ કરતા હોઈએ, દુનિયાને અમારો જાદુ લાગે પણ અમારી જિંદગીની અંદર અમને ખબર છે કે અંતકાળ જ અમારો બહુ ખરાબ આવવાનો છે. માટે તમે સંતો ભગવાનને પ્રાર્થના કરજો કે આ દુનિયામાં રૂપિયા તો ભેગા કર્યા છે આવી રીતે, અને આ કરીએ છીએ ખેલ, પણ અમને અંતકાળ ઉપર દુઃખ ના પડે, કારણ કે બહુ દુઃખ પડે. આ બધું આવું હોય, તંત્ર મંત્ર જંત્ર બધું દુઃખી થવાનું કારણ જ છે. ભૂલવું પડે, એને ભૂલવું એ કામ છે. એકવાર આ મગજમાં ઘરી જાય ને, જે આ રસ્તે ગયો ને, એ રસ્તે પછી એને ભૂલવું ને એ કામ છે. એટલે આપણે તો મહારાજ ભજીએ છીએ ને, આપણને કાંઈ બીજી ગતાગમ નથી ને, બહુ સારું છે. લોયા પાસે રાનપુર ગામ છે, એ રાનપુરની અંદર સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં આગળ જ્યારે આપણે 99 સાલમાં લોયા સંભાળ્યું હતા, ત્યાં મંદિરમાં સભા કરવા જતા, અને સભા કરવા માટે હું જતો ને ત્યારે ત્યાં આગળ એક કાકા સત્સંગી આપણા મને કે, સ્વામી તમે જ્યાં બેઠા છો ને ત્યાં જ એક સંત બેસતા વર્ષો પહેલાં, એને બહુ, એ તો બહુ ઉંમરવાળા અત્યારે ધામમાં જતા રહ્યા દાદા, તો એ દાદાએ કીધેલું, એને વરી એને 70 વર્ષ પહેલાં જોયું હશે, ત્યારની વાત કરેલી, કે એક અહીં આગળ એક સાધુ હતા, ત્યાં છે ને સ્વામી રાનપુરના મંદિરના ઓટલે બેહે કે, અને અમે બધા ઘાસ કાપીને ખેતરથી લઈને આવતા હોય ને તો એવું બોલે, એટલે હજો તારા પોટલામાં વીછી છે, કે વીછી કેટલા બધા વીછી લઈને જાય છે ત્યાં, કે આપણા માથા ઉપર વીછી આમ વીછી જ રીતસર ચાલતા હોય ને એમ લાગે, તમે પોટલું નીચે નાખો ને તો હજારોની સંખ્યામાં આમ વીછી દોડવા લાગે, ઘાસવાળા પોટલામાં તમને વીછી જ દેખાય. શિયાળો હોય ને તો કે આમ કરીને લે કેરી, કેસર કેરી ખવડાવે, અમે કે અહીં આગળ કેટલા ઢગલા કરી દીધેલા. અને એ જ સંતની વાત મને એક બહુ મોટા સાધુ છે સંપ્રદાયમાં, એમણે મને કરેલી ડલાસ હતા ત્યારે, કે એ લોટો લઈને દૂધ લેવા જતો, કે નાનો હતો ત્યારે, તો લોટો લઈને દૂધ લેવા જાઉં તો કે બોલાવે, છોકરા ક્યાં જાય છે, તો દૂધ લેવા અહીંયા, આમ કરે ને તો કે લોટાની અંદર આમ આંગળી ધરે ને તો દૂધ કાઢે સીધું, તો મારો હાથ ધ્રુજે કે લોટાની અંદર. પણ એ હતા શું, એ પૂર્વની અંદર પૂર્વાશ્રમમાં હશે ને ત્યારે તાંત્રિક હતા, થઈ ગયા સાધુ, પણ પેલી વિદ્યા ભૂલેલા નહીં. ગોપીનાથજીના મંદિરે પગથિયા ઘસી ઘસીને પોતાના અંતકાળ ઉપર એક એક નાનામાં નાના હરિભગત અને સાધુને પ્રાર્થના કરે, ભગવાનને પ્રાર્થના કરજો મારા માઇન્ડમાંથી આ બધું કાઢે.
આ બધું એટલું અઘરું છે. એક ભગવાનને ભજવા સિવાય આ દુનિયાની અંદર બીજું કશું જ સુખદાયક નથી. દુનિયા જે માને એ, પણ એક ભગવાનની અંદર ચોંટવા સિવાય સહજ રીતે, હાવ ભગવાને આપણને સીધા સાદા રાખ્યા છે ને, એ ભગવાનની પરમ દયા સમજો, પરમ કૃપા. આપણો છેલ્લો જન્મ કરવો છે ને એટલે જ એવા રાખ્યા છે, એટલે જ એવા રાખ્યા છે. બાકી આ રસ્તે આપણે તો કોઈ સત્સંગમાં હોય નહીં, પણ જે લોકો જ્યાં રહીને છે એ બધાના જીવનમાં અંતકાળે બહુ પ્રોબ્લેમ આવે. પણ મહારાજ તો કાળ અને માયાના નિયંતા છે, અભિચાર મંત્રથી કરવાવાળી સ્ત્રીનું કંઈ ચાલ્યું નહીં, એ ભગવાનના ચરણમાં પડી ગઈ. હે છો ગુણ સાગર ગુણવંતા, જીવન જાણું છું, તમે બહુ બ્રહ્માના સ્વામી, તમે બહુ અને બ્રહ્માના સ્વામી છો, અકળ મૂર્તિ છો, તમને કોઈ કડી શકે એવા આપ નથી પ્રભુ. પતિત પાવન અસરણ શરણ, અધમ ઉદ્ધારણ અગહરણ. પતિત જનને પાવન કરવાવાળા છો, અસરણનું તમે શરણ છો, અધમનું ઉદ્ધાર કરવાવાળા છો, અગહરણ એટલે પાપને હરવાવાળા છો, એવા પ્રભુ હું તમને જાણું છું. નિષ્કુળન સ્વામી અહીં આગળ આવી રીતે મહારાજનું મહાત્મ્ય ચિંતામણીની અંદર મહિમા લખ્યો છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મામજમ વાસુદેવમ અરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.